રાજસ્થાનના ઝાલોદ ખાતે થયેલી મોટી લૂંટની ઘટનામાં આરોપી દ્વારા સુરત દાગીનાઓ વેચવા માટે આવ્યા હતા તે માહિતીના આધારે ખટોદરા પોલીસે લૂંટ કરનારા મુખ્ય બે આરોપીને ઝડપી પાડ્યા છે અને 11 કિલો ચાંદીના દાગીના પણ કબજે કર્યા છે ગણપતિ બાપાનું વિસર્જન હોવાથી શહેરમાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો બંદોબસ્તમાં હતો તે જ સમયે ખટોદરા પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે કેટલાક ઈસમો ચોરીના દાગીના સાથે સુરતના ખટોદરા વિસ્તારમાં વેચાણ કરવા માટે ફરી રહ્યા છે એવી માહિતીના આધારે ખટોદરા પોલીસના પીઆઈ સહિતનો કાફલો જોગણી માતાજીના મંદિર પાસે વોચ ગોઠવી હતી અને રેકી કરી શંકાસ્પદ ઈસમો દેખાતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસે રહેલી બે બેગમાં ચેક કરવામાં આવતા તેમાંથી મોટા પ્રમાણમાં દાગીના મળી આવ્યા જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી પણ મોટા પ્રમાણમાં દાગીના હતા જે પોલીસે તાત્કાલિક બંને આરોપીઓની અટકાયત કરી અને તમામ મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા રાજસ્થાનના ઝાલોર ડિસ્ટ્રિક્ટના સાયલા પોલીસ સ્ટેશનમાં તારીખ 12/9/2021ના રોજ એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં ત્રણ અજાણ્યા ઈસમોએ મોટરસાયકલ પર આવી સોની જે ફરિયાદી છે પ્રદીપ કુમાર માંગીલાલને આંતરીને એમને માર મારી એમની પાસેથી 12.5 કિલોગ્રામ જેટલું ચાંદી 226 ગ્રામ સોનું અને 60,000 રૂપિયા રોકડાની લૂંટ ચલાવેલ હતી જે બાબતની ખટોદરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળેલ કે આ જે લૂંટ કરીને મુદ્દામાલ જે મળેલ છે એ મુદ્દામાલ વેચવા માટે બે ઈસમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યા છે એ બાતમી હકીકતને આધારે ખટોદરા પોલીસે બે ઈસમોને પકડી પાડી એમની પાસેથી 11 કિલો 145 ગ્રામ ચાંદી અને 28 ગ્રામ સોનું રિકવર કરેલ છે અને એ ત્રણ આરોપી પૈકી બે આરોપી જેમાં એક ટીકમારામ લસારામ માળી અને બીજો નીરવ તળજાભાઈ રબારી નાઓને પકડી મુદ્દામાલ રિકવર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપી અને મુદ્દામાલનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે ખટોદરા પોલીસે બંને આરોપીની પૂછપરછ હાથ ધરી અને તુરંત પહેલાં તો આ બંનેના નામ ટીકમારામ લસારામ માળી અને નીરવ તળજા રબારી છે અને પોલીસ દ્વારા આ દાગીનાઓના બિલ માંગવામાં આવ્યા જેથી આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોલીસે વધુ કડકાઈથી પૂછપરછ કરી જેમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં થયેલ એક ઘરમાં ચોરી કરી હતી અને ગુનાનો ભેદ ઉકેલાયો હતો તેમના બીજા મિત્રો સાથે મળીને લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું હતું અને તે લૂંટમાં લૂંટ કરેલા સોના ચાંદીના દાગીના વેચવા માટે સુરત આવ્યા હતા જેમાં 11 કિલોગ્રામ ચાંદી તેમજ સોનું 28 ગ્રામ કબજે કરવામાં આવ્યું હતું અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે અને આરોપીઓને રાજસ્થાન પોલીસને સોંપવાની કવાયત હાથ ધરવામાં આવી હતી વધુમાં આરોપી ગુજરાત કે પછી રાજસ્થાન અથવા તો બીજા કેટલાક રાજ્યોમાં કે કેટલી જગ્યાએ લૂંટ કરી તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે અક્ષય વાડેર D9 ન્યૂઝ સુરત અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ક્લિક કરો બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ